સુરતમાં ચોમાસા દરમિયાન રોગચાળો ફેલાવાની દહેશત હંમેશા જોવા મળતી હોય છે ઉભરાવાની સમસ્યા વિવિધ સોસાયટીઓમાં જોવા મળતી હોય છે તેના કારણે રોગચાળો ફેલાવાની શક્યતા રહેલી છે સુરતના ડેપ્યુટી મેયરના બોર્ડ નંબર ચૌદ માતાવાડી ઇસ્કોન મંદિર પાસે છેલ્લા ઘણા સમયથી ગટર ઉભરાઈ રહી છે સુરત વોર્ડ નંબર ચૌદ માતાવાડી ઇસ્કોન મંદિર પાસે અંદાજે ચાર મહિના કરતાં વધુ સમય પસાર થઈ ગયા બાદ પણ ગટર ઉભરાવાનું બંધ થયું નથી સ્થાનિક લોકો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં કોર્પોરેશનના કોઈ પણ અધિકારીએ આ બાબતને ગંભીરતાથી લીધી નથી આ વિસ્તારમાં નાના બાળકો સતત રમતા હોય છે દુર્ગંધ આવે તો પાણી એ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોવા છતાં કોર્પોરેશનના અધિકારીઓનું ઉદાસીન વલણ જોવા મળી રહ્યું છે માતાવાડી વિસ્તારમાં રહેતા રાજુભાઈ ગજેરાએ જણાવ્યું છે કે છેલ્લા ઘણા સમયથી કોર્પોરેશનના અધિકારીઓને વોર્ડ ઓફિસમાં જઈને અમે આ બાબતે રજૂઆત કરી છે પરંતુ અધિકારીઓ અને જાણે કોઈ ફરક ન પડતો હોય એમ અહીં જોવા પણ નથી આવતા સુરત કોર્પોરેશનની કામગીરી એવી લાગે છે કે જાણે જ્યાં સુધી રોગચાળો ન ફેલાય ત્યાં સુધી કોઈ કામગીરી કરવી નથી અને જ્યારે લોકો મુશ્કેલીમાં મુકાય છે નેતાઓ અને અધિકારીઓ પહોંચીને પોતે ખૂબ શ્રેષ્ઠ કામગીરી કરી છે એવો બતાવવાનો પ્રયાસ કરે છે આ પ્રકારની માનસિકતા લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા સમાન છે તેથી અમારી ઈચ્છા છે કે ઝડપથી અમારી આ મુશ્કેલીનો ઉકેલ લાવવામાં આવે નહીતર ચોમાસા દરમિયાન અહીં મચ્છરોનો ઉપદ્રવને કારણે અનેક લોકો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોના ભોગ બની શકે છે